नमस्कार, तो मैं नजर करी शू सौराष्ट्र मुख्य समाचार पर। सरकारी कचेरी में फरज बजावती युवतीना स्कूटर में सांप घुसी जता अफड़ा तफड़ी। भावनगर जिला में 14% युवाओं रसीकरण से थया सुरक्षित। भावनगर जिला में 153 मिलीमीटर वर्षा दर्शावी विखाया वादळो। मंजूरी नहीं मिले तो आ वर्षे कोण आषाढ़ी बीजे जगन्नाथ की रथ यात्रा मात्र मंदिर में ज फरशे। ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબુમાં આજે એક પણ કેસ નોંધાયો નથી, એક દર્દી થયો નિશ્ચય। સિહોરની સર્વતમ ડેરીમાંથી ગયેલ ઘીના ડબ્બા સાથે એક શખ્સ ઝડપાયો। ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે નીટના ઓનલાઈન ક્લાસીસ થયા શરૂ। પાલીતાણામાં ઘર સંસ્થામાં 1.25 લાખ કરતા વધુ રકમની ચોરી। ભાવનગર જિલ્લાના મહુવા તળાજા હાઈવે પર સિંહે મારી લટા। આવકના દાખલાના ફોર્મનો રૂપિયા 20માં વેચાણ, ભરવાના રૂપિયા 50। નાનકપુરી રસીકરણ કેન્દ્રમાં રજીસ્ટ્રેશન કરતા વધુ લોકો ઉમટતા દરવાજા પર। જામનગર જિલ્લાની જળ સંગ્રહ ક્ષમતામાં 1.60 લાખનો વધારો। જામનગર જિલ્લામાં કોરોનાના વધતા પાણી, આજે માત્ર 2 કેસ નોંધાયા। જામનગર જીજી હોસ્પિટલના તબીબ ભૂપેન્દ્ર ગોસ્વામીને નેશનલ IMA એવોર્ડથી કરાયા સન્માનિત। જૂનાગઢ શહેરમાં 2 હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 85 બેડની સુવિધા બનાવાશે। મહામારીના સમયમાં સંપૂર્ણ વેરો માફ કરવા કોંગ્રેસની માંગ। જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે માર માર્યાનો પત્નીએ કર્યા આક્ષેપ। વેરાવળમાં રસીકરણ કેન્દ્ર પર રસી ઉપલબ્ધ કરાવવા ધારાસભ્યની માંગ। કેશોદમાં પ્રથમ તબક્કાનું 46.30% વેક્સિનેશન। લીમડી ધંધુકા રોડ પર 250 કિલો ગૌવંશ માંસ સાથે બેઝડ।